આરોગ્ય જાગૃતિ. આરોગ્ય જાગૃતિ મેં આજ હમ ઇલિઝારો સર્જરી ટેકનિક કે બારે મેં જાનેંગે. ઇલિઝારો એક એસી ટેકનિક ઓર સર્જરી હૈ જહાં સારી આર્થોપેડિક સર્જરી ટેકનિક કામ કરના બંધ કર દેતી હૈ, વહાં એ ઇલિઝારો ટેકનિક એક જાદુ કી તરહ કામ કરતી હૈ. 1950 કે દશક મેં ડોક્ટર ઇલિઝારો ને ઇસ જાદુઈ ટેકનિક કી ખોજ કી. ઇસી કે કારણ ઇસ સર્જરી કો ઇલિઝારો ટેકનિક કહેતે હૈ. ઉન્હોને અપની સારી ઉમર ઇસ ટેકનિક પે કામ કિયા ઓર યે મિરેકલ ટેકનિક ઇસ દુનિયા કો દી. ઇલિઝારો ટેકનિક કે જરિયે હમ અપની હડ્ડિયો કો કુછ છલ્લો કે જરિયે ખીંચ કર ઉનકી લંબાઈ બડા કર અપની હાઇટ બડા સકતે હૈ. ટેડે પૈર યા હાથ કી હડ્ડિયો કો ઠીક કિયા જા સકતા હૈ. એક્સિડેન્ટ મેં ટૂટે હડ્ડિયો કો પુનઃ રૂપ સે જોડા જા સકતા હૈ. કિસી કા એક પૈર છોટા હોતા હૈ, ઇસકે કારણ ઉસકે ચલને મેં લચક હોતી હૈ. યહાં પે સિર્ફ ઇલિઝારો ટેકનિક સે પૈર કી હડ્ડિયો કો બડા કરકે દૂસરે પૈર કે બરાબર કરકે ઉસકી લચક કો દૂર કિયા જા સકતા હૈ. એસા હી જાદુ ઔરંગાબાદ કે અસ્થિ રોગ તજ્ઞ ડોક્ટર વિક્રમ ચૌબે ને કિયા. યમન દેશ કે નાગરિક રહે અબ્દુલ ખવી, ઉમ્ર 40 સાલ, પિછલે 2 સાલ સે આસ્ટ્રોજેસિસ ઇન્ફક્ટા ઇસ બીમારી સે ત્રસ્ત થે. ઇન્હોને યમન, ઇજિપ્ત, કતાર ઓર ન જાને કહાં કહાં ઇસકા ઇલાજ કિયા, લેકિન પરિણામ શૂન્ય. ઓસ્ટ્રોજેનિસ ઇન્ફક્ટા ઇસ બીમારી સે અબ્દુલ ખવી ઇનકી હડ્ડિયાં ઇતની નાજુક ઓર ખુરદરી હો ગઈ થી કે હડ્ડિયો પર થોડા ભી જોર પડા તો હડ્ડિયાં ફ્રેક્ચર હો જાતી થી. એસે કઈ ફ્રેક્ચર અબ્દુલ ખવી કે હાથ ઓર પૈરો મેં હો ચુકે હૈ, જિસકા ઇલાજ હોઈ હી નહીં રહા થા. અબ્દુલ ખવી ઇનકે પરિચિત ઔરંગાબાદ મેં રહેતે હૈ. ઇન્હોને ખવી કો ડોક્ટર વિક્રમ ચૌબે સે મિલને કી સલાહ દી ઓર આપ દેખ સકતે હૈ યે મુસ્કુરાટ સાફ બતાતી હૈ કી ઉન્હે ડોક્ટર વિક્રમ જી ને ઇલિઝારો સર્જરી ટેકનિક કે જરિયે ફિર સે જીને કી રાહ દી ઓર એક જાદુઈ વિક્રમ કિયા. ડોક્ટર ઇલિઝારો ઓર ડોક્ટર વિક્રમ ચૌબે કો આરોગ્ય જાગૃતિ સલામ કરતા હૈ. ઇલિઝારો સર્જરી બેસિકલી બહુ સારી હડ્ડિયો કી કન્ડિશન્સ હોતી હૈ, ફ્રેક્ચર્સ હોતે હૈ, જિસકો હમ લોગ રૂટીન સર્જરી કરતે હૈ, ઇન્ટરનલ ફિક્સેશન કરતે હૈ. ઇલિઝારો સર્જરી બહુ કમ ઇન્ડિકેશન્સ હૈ, લેકિન જિસમે હૈ ઉસકે ઉસમે ઇલિઝારો કે અલાવા કોઈ ઓર ઓપ્શન નહીં. હમ લોગ અગર મજાક કી ભાષા મેં બોલેંગે તો જિસકા કોઈ નહીં ઉસકા ઇલિઝારો યાર હૈ. હમ લોગ ઓર્થોપેડિક્સ મેં ઇસમે હમ લોગ ઇન્ફેક્ટ બોન ઇન્ફેક્શન્સ કંટ્રોલ, લિમ લેન્થ ડિસ્ક્રિપન્સી જિસમે હાથ કી યા પાંવ કી લંબાઈ દોનો પાંવ દોનો કા અગર કમ જ્યાદા હૈ તો હમ લોગ ઉસમે ઊંચાઈ બઢા કે ઉસકો ટ્રીટ કર સકતે હૈ. ડાયાબિટિક ફૂડ મેં ઉસકા આગે કા કોમ્પ્લિકેશન શાર્ટોસ જોઇન્ટ જિસમે પાંવ કી હડ્ડિયાં એકદમ ગલ જાતી હૈ ઓર એમ્પુટેશન હી કર દેતી હૈ. હમ લોગ મેને ભી કી હુઈ જબ મેં પઢ રહા ઉસકો હમ લોગ લિમ સેલ્વેજ યા ફિર વો પાંવ કો બચાના ઇલિઝારો સે હમ લોગ કર સકતે. મેરે જો ગુરુ હૈ બહુત સારે લોગ મુંબઈ મેં ઇસ સર્જરી કા ચાર્જેસ બહુત જ્યાદા હૈ. મેને જિનસે સીખા બહુત સારે લોગ ઉનકો બોલતે હૈ કે આપ ઇતને ચાર્જેસ ક્યું કરતે હૈ. વો એક્ઝામ્પલ દેતે હૈ સુધા ચંદ્રન. સુધા ચંદ્રન ને જબ ઉસ જમાને મેં જો ડાન્સ કરને કે લાયક પાંવ પાંવ બનાયા થા ઉસકી કિંમત ઉસ ટાઈમ પે 10 લાખ રૂપિયા થી. તો નેચરલ પાંવ કી કિંમત કિતની જ્યાદા હો સકતી આપ લોગ અંદાજ લગા સકતે. દૂસરી વાત યે હૈ કે પેશન્ટ કા જો સાઇકોલોજિકલ અપલિફ્ટમેન્ટ હોતા હૈ અપને ખુદ કે પાંવ પે ચલને કા ઉસકા કોઈ કમ્પેરિઝન હી નહીં. લોગ કિતને ભી અચ્છે બ્લેડ રનિંગ શૂઝ ભી બનાયેંગે જો જિસ પે પેશન્ટ એથલેટિક ભી બન સકતા હૈ, નેચરલ પાંવ પે ચલને કા જો સાઇકોલોજિકલ પેશન્ટ કો અપલિફ્ટમેન્ટ હોતા હૈ વો બહોત હી. જનરલ ઓર્થોપેડિક્સ મેં હમ લોગ લેન્થ નહીં બઢા સકતે. જનરલ ઓર્થોપેડિક્સ મેં હમ લોગ ઇન્ટરનલ ફિક્સેશન કરતે હૈ, હમ લોગ નહીં જોડ સકતે, ડિફોર્મિટી કરેક્ટ કરકે દે સકતે હૈ, ઉસકો ફિક્સ કરકે. ઇલિઝારો મેં બેનિફિટ દો તરીકે સે, હમ એક નયા હડ્ડી બનાતે હૈ, વો નઈ હડ્ડી બનને કે સાથ સાથ ઇન્ફેક્શન કો કંટ્રોલ કરતી હૈ, ડ્રગ્સ કા ઇસ્તેમાલ ઉસમે કમ કરના પડતા હૈ. દૂસરી બાત ઉસમે હમ લોગ ઇલિઝારો મેં પેશન્ટ અગલે દિન ચલને કો હમ લોગ શરૂ કર સકતે હૈ. પેશન્ટ 24 ઘંટે મેં સર્જરી કે બાદ ચલ સકતા હૈ. જો ઇન્ટરનલ ફિક્સેશન હમ લોગ કરતે હૈ, રોડ લગાતે હૈ, પ્લેટ સ્ક્રૂ કરતે હૈ, ઉસમે પેશન્ટ કો એટલીસ્ટ મહિના ભર હમ લોગ કો આરામ કરના પડતા હૈ, યા ફિર વોકર કે સહારે ઉસ પાંવ કો બગૈર ટેકે હમ લોગ કો ચલના. દુષ્પરિણામ ડેફિનેટલી હર સર્જરી કે સાથ મેં જો રિસ્ક કોમ્પ્લિકેશન્સ હૈ, સેકન્ડ બિલકુલ કમ ચાન્સીસ હોતે ઇન્ફેક્શન કે, પર ઇન્ફેક્શન બિલકુલ કભી નહીં હો સકતા એસા ભી નહીં. કુછ પેશન્ટ ઇન્ફેક્શન હોતા હૈ જિસકો હમ લોગ કો ટ્રીટ કરના હોતા હૈ. કઈ બાર પેશન્ટ હમ લોગ જિસ તરીકે સે ડિસ્ટ્રેક્શન બોલતે હૈ ઉસકા ઉલ્ટા કરકે આતે હૈ. મેરે કઈ પેશન્ટ્સ એસે હૈ જો ડિસ્ટ્રેક્શન કી જગહ કમ્પ્રેસ કર દેતે હૈ, તો ફિર ઉનકો હમકો રી સર્જરી કરની પડતી હૈ, પ્રી મેચ્યોર કન્સલ્ટેશન હોતા હૈ. ફિર કઈ પેશન્ટ્સ હમ લોગ કાઉન્સલિંગ બહુત જ્યાદા કરતે હૈ, ફિર ભી સાઇકોલોજિકલી ડિપ્રેસ હો જાતે હૈ, ઉનકો ફિર હમકો ટ્રીટ ઉસ તરીકે. કુછ પેશન્ટ્સ મેં 90% પેશન્ટ કો નહીં પડતી હૈ, લેકિન 10% પેશન્ટ કો
मेडिकल ट्रीटमेंट हमको डिप्रेशन या फिर और कोई साइकोलॉजिकल इलनेस के लिए देनी पड़ेगी। नॉन यूनियन पेशेंट को इसमें ग्राफ्ट भी करना पड़ता है? ग्राफ्ट करना पड़ता है, लेकिन अगर इन्फेक्टेड है तो हम लोग नहीं करते। अगर असेप्टिक नॉन यूनियन जिसको बोलते हैं, जिसके साथ इन्फेक्शन नहीं है, उसमें हम लोग ग्राफ्ट कर सकते हैं। उसमें इलिजारो नहीं भी करें तो चलता है, फिर इंटरनल फिक्सेशन कर सकते हैं। इलिजारो हम तभी करते हैं जब हमको हड्डी एक तो या तो इन्फेक्शन है या फिर हमको उसकी लेंथ कम करनी है, क्योंकि वो जो बोन है वो एवैस्क्युलर हो गई, मतलब उसको खून नहीं मिल रहा है और वो डेड हो गई। मैंने मेरे प्रैक्टिस में 6 इंच तक लेंथ बढ़ा है। बिल्कुल कॉस्मेटिक लेंथनिंग हम लोगों ने मॉडल्स में करते हैं। हाँ, बोने लोग जो है अगर बहुत ज़्यादा उसको चाहिए कि मुझे हाइट बढ़ानी ही है, कॉस्मेटिक के लिए पेशेंट आए तो मैं पहले डिस्करेज करता हूँ कि भाई जो भगवान ने आपको दिया है वो ठीक है, आप मेरे को पैसे मिल जाएंगे ठीक है, लेकिन वो साल डेढ़ साल आपका उसमें जाने वाला है। क्योंकि मैं अगर 4 इंच बढ़ा रहा हूँ तो मुझे उस तरीके से उसको टाइम देना है। एक बार लेंथ बढ़ गई तो कम से कम 4 से 6 महीने का हड्डी को मजबूत होने का टाइम देना होगा, उसके बाद फ्रेम निकलेगा, उसके बाद सारा रिहैबिलिटेशन। सिर्फ अच्छा दिखने के लिए अगर ये कर रहे हैं तो पेशेंट को मैं डिस्करेज करता हूँ। आप प्रोफेशनल बेनिफिट, जैसे बहुत सारे मॉडल्स का हम लोग करते हैं, एक्टर्स का करते हैं, उनको प्रोफेशनली उसका फ़ायदा होने वाला है तो फिर उसको हम लोग तो ज़्यादा मना नहीं करते। बट तो जैसे कॉलेज के बच्चे आते हैं, मुझे कॉलेज में अच्छा दिखना है इसलिए सर्जरी चाहिए, तो फिर उसको हम लोग मना करते हैं। बिल्कुल वो जब एक बार कंसल्टेशन हो गया, फ्रेम निकाल दिया, उसके बाद फिर भी हम लोग 1 महीने का प्लास्टर रखते हैं। वो निकल जाने के बाद पेशेंट अपना पूरी एक्टिविटीज जैसे था, अगर स्पोर्ट्स पर्सन है खेल भी सकता है, भागना दौड़ना कूदना सब कुछ। सिटीज़ में अवेयरनेस है अभी ग्रामीण में नहीं, तो ऐसे लोगों के लिए आपने उसके लिए अवेयरनेस के लिए क्या कर रहे हैं? उसके लिए आप लोगों की मदद हम लोग कर लेते हैं। फिर अभी हम लोगों ने कैंपेन शुरू किया है कि हर गांव के सरपंच से हम लोग जाके मिलते हैं, उनको हम समझाते हैं। बेसिकली क्या है कि गांव के लोगों की भाषा हम लोग कोशिश कर सकते हैं पर उतने उनको टच करने जैसी नहीं बोल पाते। अगर हम सरपंच को कन्विंस कर सकते हैं कि भाई ये चीज़ें हैं, आप अगर पेशेंट को ज़रूरत होती हो तो आप बताइए, तो सरपंच उनकी ज़्यादा अच्छे से मदद कर सकते। हम लोग अभी सरपंच को ट्रेनिंग कर रहे हैं। धीरे धीरे हम लोग जो हेल्थ वर्कर्स हैं प्राइमरी हेल्थ केयर सेंटर्स में, कम्युनिटी हेल्थ वर्कर्स जो उनके रहते हैं, मल्टीपर्पज़ हेल्थ वर्कर्स, उनको हम लोग इस चीज़ का अवेयरनेस के लिए एक कैंप रखते हैं। लास्ट क्वेश्चन, डायबिटिक पेशेंट पे अगर इलेक्ट्रोलाइट्स नहीं, तो मेरा एक्सपीरियंस में डायबिटिक और नॉन डायबिटिक दोनों पेशेंट में सेम टाइम लगता है। सिर्फ इतना है कि डायबिटीज़ कंट्रोल अच्छा होना चाहिए, तो बाकी कॉम्प्लिकेशन जो हो सकते हैं, इन्फेक्शन होने के जो चांसेस होते हैं डायबिटीज़ की वजह से, वो नहीं। एज एन इलिजारो स्पेशलिस्ट मैं यही बोलना चाहूँगा कि हर चीज़ में हम इलिजारो नहीं कर सकते, लेकिन हाँ, अगर आपको और कोई ऑप्शन नहीं बचा है तो पाँव काटने या हाथ काटने से पहले इलिजारो एक ऑप्शन आपके पास हमेशा अवेलेबल है। ऑस्टियोआर्थराइटिस में जैसे मैंने बताया कि जॉइंट रिप्लेसमेंट हम लोग पोस्टपोन कर सकते हैं सर्जरी में, या कुछ पेशेंट्स में जैसे कई बार होता है कि ज़रूरत भी नहीं पड़ती। हम लोग ऑस्टियोआर्थराइटिस की पहले या दूसरे स्टेज में अगर पेशेंट आता है तो उसका जो डिफॉर्मिटी उसको करेक्ट करते हैं, तो प्रेशर एरिया है उसको हम लोग रीडिस्ट्रीब्यूट कर देते हैं, तो पेशेंट का पेन बहुत ज़्यादा कम हो जाता है। एक्सरसाइज करने पे फिर ऑस्टियोआर्थराइटिस का जो पेन है उसको कंट्रोल होने में मदद मिलती है। और जॉइंट रिप्लेसमेंट कई पेशेंट्स में 5 से 10 साल 20 साल 15 साल का उसको टाइम मिल जाता है कि जॉइंट रिप्लेसमेंट इतने दिन नहीं करना होता। कई पेशेंट्स ऐसे हैं जिनको बिल्कुल ज़रूरत भी नहीं। मिनिमम 3 से 4 महीना लगता है। कितना दिन करना चाहिए? डे 1 से, जब तक हम लोग प्लास्टर नहीं निकालते उस दिन।